બનાસકાંઠાની નવ વિધાનસભા સીટ માટે આવતીકાલે જગાણા એન્જિનિયરિંગ કોલેજ ખાતે મતગણતરી હાથ ધરાશે ત્યારે મતગણતરી લઈ તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે બનાસકાંઠાની નવ વિધાનસભા સીટ પર પંચોતેર ઉમેદવારોનું ભાવિ મતદારોએ ઈવીએમમાં કેદ કર્યું છે ત્યારે આવતીકાલે મતગણતરી હાથ ધરાશે કે મતગણતરીનો સમય જેમ જેમ નજીક આવતો જાય છે તેમ તેમ ઉમેદવારોના હૃદયના ધબકારા વધી રહ્યા છે ત્યારે જિલ્લા તંત્ર દ્વારા મતગણતરીને લઈ તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે દરેક બેઠક પર ચૌદ ટેબલ પર એકવીસથી પચીસ રાઉન્ડમાં મતગણતરી થશે જેમાં પાંચસો ચાલીસથી વધુ સ્ટાફ તૈનાત રહેશે સરદી બનાસકાંઠા જિલ્લાની વિધાનસભાની મતગણતરી આવતીકાલે શરૂ થવાની છે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ થઈ ચૂકી છે મતગણતરી માટે તંત્ર સજ્જ છે આપણી સાથે છે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર આનંદ પટેલ સાહેબ સાહેબ શું કહેશો કઈ રીતની તૈયારીઓ છે મતગણતરીને લઈને આપણે જાણીએ છીએ જગાણા એન્જિનિયરિંગ કોલેજ ખાતે આ સમગ્ર પ્રક્રિયા આવતીકાલે સવારે આઠ વાગેથી એની શરૂઆત થશે આ માટે પાંચસોથી વધારે જેટલા કાઉન્ટિંગ માટેના કર્મચારીઓ એમાં ટ્રેન્ડ એમને કરવામાં આવેલા છે સંપૂર્ણ જે આપણો સ્ટ્રોંગ રૂમ વગેરે છે એ થ્રી લેયર સુરક્ષા બંદોબસ્ત હેઠળ રાખવામાં આવેલો છે એટલે આર્મ્ડ સેન્ટ્રલ ફોર્સિસ હોય આપણી આર્મ્ડ પોલીસ ફોર્સિસ હોય પોલીસ છે આ તમામની સઘન સુરક્ષા બંદોબસ્ત ત્યાં સુનિશ્ચિત કરવામાં આવેલો છે પંદર જેટલા ટેબલ ઉપર આપણે આ સમગ્ર કાર્યવાહી ચૌદ ટેબલ અને સાથે સાથે એક ટેબલ આપણું કાઉન્ટિંગ જે પોસ્ટલ બેલેટનું થતું હોય છે એ માટેનું પણ આપણે કરતા હોઈએ છીએ એટલે એ રીતે આપણે જોઈએ તો એવરેજ લગભગ વીસેક વીસથી એકવીસ જેટલા રાઉન્ડમાં આ સમગ્ર પ્રક્રિયા ચાલતી રહેશે જેમ જેમ રાઉન્ડ પૂર્ણ થતા જ હશે એમ એમ એ જે રિઝલ્ટ છે એ ડિક્લેર કરવામાં આવશે અને તમામ રાઉન્ડના અંતે ફાઇનલ જે રિઝલ્ટ છે એ રિઝલ્ટ ડિક્લેર કરવામાં આવશે મતગણતરી અંદર અંદર જે સ્ટાફ છે એ કેટલો રોકાશે કેટલો સ્ટાફ કામ કરશે અને કેટલા વાગે મતગણતરી શરૂ થશે અંદાજીત કેટલો સમય છે વહીવટીતંત્ર પાસે કેટલા ટાઈમમાં મતગણતરી પૂરી થશે આઠ વાગેથી એનો ફરજીયાતપણે આપણે ચાલુ કરતા હોઈએ છીએ અને મેં વાત કરી એમ ચૌદ જેટલા ટેબલ પ્લસ જે આપણું પોસ્ટલ બેલેટ છે એ માટેનું અલગથી ટેબલ રહેતું હોય છે અને એ પ્રમાણેની એની કાઉન્ટિંગની પ્રક્રિયા થતી હોય છે દરેક ટેબલ ઉપર આપણા એક કાઉન્ટિંગ આસિસ્ટન્ટ હોય છે કાઉન્ટિંગ સુપરવાઇઝર હોય છે માઇક્રો ઓબ્ઝર્વર પણ ત્યાં હોય છે અને ઓવરઓલ આરઓ અને જે ઓબ્ઝર્વર હોય છે એમની સઘન નિગરાની હેઠળ આ સંપૂર્ણ પ્રક્રિયા થતી હોય છે જે કાઉન્ટિંગ એજન્ટ છે જે પણ કેન્ડિડેટ છે એ એ પણ ત્યાં હાજર રહેતા હોય છે એમની હાજરીમાં આ સંપૂર્ણ પ્રક્રિયા સીસીટીવી કેમેરા વગેરેની નિગરાની હેઠળ ચુસ્તાપૂર્ણ આપણે કરતા હોઈએ છીએ એટલે આપણે વાત કરીએ ચૌ ટેબલની દ્રષ્ટિકોણથી ગણીએ તો જે પ્રમાણેના જે વિધાનસભા મતવિસ્તારના પોલિંગ બૂથ આવેલા છે એ પ્રમાણે સરેરાશ સરેરાશ આપણે ગણીએ તો વીસથી એકવીસ જેટલા રાઉન્ડમાં આ પ્રક્રિયા પૂર્ણ થતી હોય છે એટલે મોડી સાંજ સુધીમાં તમામ પ્રક્રિયા સંપૂર્ણપણે પૂર્ણ થઈ શકતી હોય છે સાહેબ રિઝલ્ટ લઈને મતગણતરીનું જે રિઝલ્ટ આવશે એમાં મીડિયા સુધી પહોંચાડવા માટે વહીવટીતંત્ર મીડિયાથી લોકો સુધી પહોંચાડવા માટેની મીડિયા માટેની કઈ રીતની વ્યવસ્થા કરવામાં આવી છે જેવું આ રિઝલ્ટ અંદર ડિક્લેર થતું હોય છે કાઉન્ટિંગ સેન્ટરની અંદર કેન્ડિડેટ્સ વગેરે અને એમના જે પણ કાઉન્ટિંગ એજન્ટ છે એમની હાજરીમાં ડિક્લેર થયા બાદ તુરંત જ એ શીટ એ મીડિયાને પ્રોવાઈડ કરવામાં આવશે જેથી કરીને મીડિયાના માધ્યમથી પણ તમામ ટીવી ચેનલોના માધ્યમથી નાગરિકો સુધી પણ પહોંચી શકે સાથે સાથે એનાઉન્સમેન્ટ બહાર પણ થઈ શકે જેથી કરીને બહાર પણ કોઈ નાગરિકો અથવા તો કેન્ડિડેટના માણસો વગેરે પણ બહાર જે કોઈ હોય તો એમને પણ સરળતાથી એ જાણ ઉપર આવી શકે એટલે સતત કોઈપણ ડિલે વગર ઇમિડિયેટલી જેવું રિઝલ્ટ કાઉન્ટિંગ હોલની અંદર ડિક્લેર થાય છે એના થોડા જ ક્ષણોમાં ચોક્કસપણે આપણને એક રીતે કહી શકાય કે બિલકુલ લાઈવ કક્ષાનું આપને રિઝલ્ટ મળી રહેશે ખાસ કરીને જે મતગણતરી છે એ દરમિયાન કાયદોની વ્યવસ્થા પણ જળવાઈ રહેશે સુરક્ષાને લઈને શું ધ્યાન રાખવામાં આવ્યું સુરક્ષાને લઈને મેં વાત કરી એમ થ્રી લેયર બંદોબસ્ત એમાં કરવામાં આવે છે જે ઇનર સર્કલ છે કે જ્યાં ઈવીએમની મુમેન્ટ રહેતી હોય છે સ્ટ્રોંગ રૂમ રહેતા હોય છે મતગણતરી થતી હોય છે આ સંપૂર્ણ આર્મ્ડ સેન્ટ્રલ ફોર્સીસની હાજરીમાં થતું હોય છે એની બહારનું જે લેયર છે એ આર્મ્ડ પોલીસ રહેતી હોય છે અને ત્રીજું જે સુરક્ષા છે એ આપણી લોકલ પોલીસ મારફતે થતું હોય છે આમ ત્રણ લેયરનો સઘન સુરક્ષા બંદોબસ્ત હોય છે સાથે સાથે સંપૂર્ણ કેમ્પસમાં કાઉન્ટિંગ હોલમાં પણ આપણે સીસીટીવી કેમેરા લગાવેલા હોય છે અને આ તમામ જે સીસીટીવી કેમેરા છે કંટ્રોલ રૂમના માધ્યમથી સતત એનું ફોલોઅપ લેવામાં આવતું હોય છે મોનિટરિંગ એનું કરવામાં આવતું હોય છે સાથે સાથે જેની પાસે આઈ કાર્ડ છે માત્ર એ ઓથોરાઇઝ વ્યક્તિ જ અંદર પ્રવેશ કરી શકતો હોય છે કોઈ પણ અનઓથોરાઇઝ વ્યક્તિ પણ એમાં પ્રવેશ નથી કરી શકતો હોતો એટલે સુરક્ષાના જે સૌથી બેસ્ટ કહી શકાય એવા ચુસ્તતાપૂર્ણ વ્યવસ્થાઓ આપણે સુનિશ્ચિત એમાં કરતા હોઈએ છીએ સુરક્ષાને લઈને થ્રી લેવરમાં વ્યવસ્થા કરવામાં આવી છે અને મતગણતરીનું પરિણામ ઝડપી લોકો સુધી પહોંચે એના માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે તંત્ર દ્વારા શાંતિપૂર્ણ માહોલમાં મતગણતરી સંપન્ન થાય એ તમામ વ્યવસ્થા થઈ ચૂકી છે કેમેરામેન વિશાલ ગોલ સાથે વિનોદ સુંદેશા બીગી ન્યૂઝ ચેનલ પાલનપુર હાલમાં ચુસ્ત સુરક્ષા સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવ્યા છે ત્યારે મતગણતરીને લઈ પણ તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાય છે